મિત્રો, હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નાણામંત્રી સીતારમણે જે જાહેરાત કરી છે અને અનેક પ્રશ્નોને ઊભા કરી દીધા છે, અને તેમાં ખાસ કરીને એમણે જે જાહેરાત કરી છે કે જેટલી પણ સરકારની જાહેર સંપત્તિઓ છે તેમનું મોનિટાઇઝેશન એટલે કે પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવશે. તો મિત્રો, આ જે સંપત્તિઓ છે, જેવી રીતના કે રેલવે સ્ટેશનો છે, એરપોર્ટ છે અને મોટા મોટા ટાવરો છે, તો આખું આ પ્રાઇવેટ થઈને વેચવામાં આવી રહ્યું છે. આશ્ચર્યચકિતની વાત તો એ છે કે મારા વડોદરાવાસીઓ, મારી સંસ્કારી નગરીના વડોદરાવાસીઓનું એકનું એક એરપોર્ટ જે વડોદરા હરણી એરપોર્ટ છે તેને પણ પ્રાઇવેટ કરવાની તૈયારીઓ શરૂ થઈ રહી છે, તે વેચવામાં આવી રહી છે. તો આજે આપણે સાથે આપણા વડોદરાવાસીઓ ઉપસ્થિત છે, તો આપણે એમનો અભિપ્રાય જાણીએ કે એ લોકોનું શું મંતવ્ય છે કે આ પ્રાઇવેટાઇઝેશન જો થશે તો વડોદરાવાસીઓને શું લાભ મળશે? એમને કોઈ રોજગારમાં લાભ મળશે? કારણ કે આ તો સુવિધાઓમાં હવે ફી વધી જશે, કદાચ પ્રાઇવેટવાળા બીજી ફી પણ ચાર્જ કરે અથવા તો ગમે તેવા નિયમો પણ ચાર્જ કરી શકે. તો આજે આપણે જાણીએ કે વડોદરાવાસીઓનું મંતવ્ય શું છે. જે રીતે સીતારામને જાહેરાત કરી છે, રેલવે હોય, હાઈવે હોય, અનેક જગ્યાઓ ભાડે આપવાની, આની વેચાણ કરવાની જે જાહેરાતો કરી છે 4-5 વર્ષ માટે, અને એની આવક થકી ભારતની જનતાને કે ગુજરાતની જનતાને મદદ કરવાની વાત કરી છે, ત્યારે આ એક હાસ્યાસ્પદ વાત કહેવાય. કારણ કે માન્ય પ્રધાનમંત્રીએ હમણાં દિલ્હીમાં 15 ઓગસ્ટે કીધેલું 100 લાખ કરોડ રૂપિયા હું તમારા માટે આપીશ, ત્યારે હાલમાં જો વડોદરાનું હરણી એરપોર્ટ ભાડે આપી દેશે તો અવર જવર કરતા જે નાગરિકો છે એની પર અનેક બોજા વધશે, અનેક જાતની ફી વધશે, લોકો અવર જવર કરવાની મુશ્કેલીઓ પડશે. સાથે કહી શકાય કે જે નેશનલ હાઈવે પણ ભાડે આપવાની વાતો કરી છે, તો હાલમાં જો નેશનલ હાઈવેના તમામ રોડ પર આપણે જઈએ છીએ ત્યારે ટોલ ટેક્સ ભરીને જ થાકી જવાય છે, પાકીટ ખાલી થઈ જાય છે, ત્યારે આ જે નિર્ણયો લે છે એક હાસ્યાસ્પદ નિર્ણય છે. જનતાએ જાગવાનો સમય આવી ગયો એવું કહી શકાય. અને માનનીય પ્રધાનમંત્રીએ 100 લાખ કરોડ રૂપિયા આપવાના છે, એનો ઉપયોગ આ સીતારામનજી કરે તેવી અમારી માંગ છે. વડોદરા શહેર સંસ્કારી નગરી છે, સંસ્કારી નગરીના નાગરિકોને પણ જાણ છે કે જો 100 લાખ કરોડ રૂપિયા આવવાના જ હતા, પ્રધાનમંત્રી આપવાના જ હતા, ત્યારે સીતારામનજીએ જે અત્યારે વડોદરા શહેરનું હરણી એરપોર્ટ પર ખાનગીકરણ એટલે કે ભાડે આપવાની જે યોજના કરી છે અને એના થકી જે રૂપિયા આવશે એના થકી નાગરિકોને મદદ કરવાનું જે વચન આપ્યું છે, આ તમામ બાબતો હાસ્યાસ્પદ છે. આવા નિર્ણયો પાછા લેવા જોઈએ. કહી શકાય કે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારમાં જનતા ત્રાહી માંમ પોકારી ગઈ છે. કોરોના કાળ ગયો છે, લોકો પાસે નોકરીઓ નથી, બેરોજગાર થયા છે, અને જો આવું પ્રાઇવેટાઇઝેશન કરશે તો લોકોને હવાઈ મુસેફરી પણ મોંઘી પડી જશે. બિલકુલ, જ્યારથી 2014થી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી છે ત્યારથી જે જૂની ઐતિહાસિક ધરોહર હોય, એરપોર્ટ હોય, રેલવે હોય, એ દરેકનું ખાનગીકરણ ચાલી રહ્યું છે, જેનાથી પ્રજાને તો કોઈ લાભ જ નથી. દાખલા તરીકે પહેલાં જે પ્લેટફોર્મ ટિકિટ 5 રૂપિયાની હતી એ 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા થઈ ગઈ છે. એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટમાં જ્યારે એન્ટ્રી ફી 20 રૂપિયા, 30 રૂપિયા હતી, હવે 100 રૂપિયા થઈ ગઈ છે, અને એ પણ 10 મિનિટ 15 મિનિટ માટે. માટે સરકારના ખાનગીકરણથી પ્રજાને કોઈ જ લાભ નથી થતો. માત્ર ને માત્ર પોતાના જે ટાઈફા કર્યા છે, જે આ રેલીઓ કાઢે છે, પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એના ખર્ચને પહોંચી વળવા આ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, ખાનગીકરણ થઈ રહ્યું છે. મોટા મોટા ઉદ્યોગોકારોને આ ખાનગીકરણ માટે એ લોકો આમંત્રણ આપે છે. એમાં સ્પષ્ટ દેખાય છે કે ખાનગી કંપનીઓ કોઈ પણ હોય એ કોઈ દિવસ કોઈને પણ બક્ષતી નથી. કીધું કે 2014થી જે સરકાર બેઠી છે સત્તા પર, એ ફક્ત ખાનગીકરણ કરવા માટે જ બેઠી છે, અને પૈસો કઈથી આવે ને કઈથી નેતાઓ ખરીદી હોય એની ધ્યાનમાં છે, પ્રજા માટે કશું નહીં. જો 14માં 450 રૂપિયા ગેસનો બોટલ હતો, આજે 900 રૂપિયા પર આવીને અટક્યું છે. 52 રૂપિયા તેલ હતું, એ આજે 150 રૂપિયા, 200 રૂપિયા આવીને અટક્યું છે. હું ફાયદો કર્યો છે ખાનગીકરણ શાના માટે? કે અંબાણી, અદાણી આ બધા મિત્ર છે, આ દેશ ચલાવે છે, નેતાઓ દેશ નથી ચલાવતા. નેતાઓ તો ફક્ત કોંગ્રેસનો કયો નેતો દિગ્ગજ છે એને ખરીદી લો, આપણી એ જ સરકાર ચાલશે. કઈ છે તો કે પેલા નેતાએ તો સ્વિસ બેંકમાં જમા કરે, આપણે તો ઇન્ડિયાના બેંકમાં તો જમા કરીએ. આમની આ નીતિ છે સાહેબ મારા, આ લોકો પ્રજા માટે નથી બેઠા, આ નેતાઓ માટે બેઠા છે. કોને કેવી રીતે પાડવું, કોને કેવી રીતે ઘસાડવું, અને આપણા ખીચા ભર. આજે કોઓપરેટરના ઘરો જોઈ લો, જે એક રૂમ રસોડામાં રહેતા હતા એને 80 લાખ 85 લાખના મકાનો છે સાહેબ મારા. કોઈ પ્રજાની જોવા આવતા નથી. આજે પ્રજાની હાલત જો આ મરેલી પછી આ ડેન્ગ્યુ ચાલુ થયું છે, એના પર ધ્યાન આપો ને, ખાનગીકરણ કરવા માટે ધ્યાન આપો. પ્રજા કેવી રીતે મરી રહી છે એના પર થોડું ધ્યાન આપો સાહેબ મારા. બાકી પ્રજાની જ દુઃખ છે, પ્રજાને જ બધું જઈ રહ્યું છે. આ લાઇટનું ખાનગીકરણ કર્યું, જોઈ લો સાહેબ મારા, શું યુનિટ હતી ને હમણાં શું યુનિટ છે,
એક પંખો એક લાઈટ જલાવવા માટે ગરીબ માટે તો તકલીફ પડી ગઈ છે. કેવડું છું, આ બધું ચાલુ છે એને બંધ કરો અને જો પબ્લિકને ન્યાય મળવું જોઈએ કે જો આજે જે પરિસ્થિતિથી દુનિયા ચાલી રહી છે મહામારીના લીધે બધાના ખિસ્સા ખાલી છે, જે નાગરિક જે રસોડાના લઈને જે ધંધા લીધે જે તૂટી ગયા છે એમને ટેકો કરવું જોઈએ. બલ્કિ આ બધું ચાલે છે એને બધું ખતમ કરો, ભ્રષ્ટાચાર બધું ખતમ કરો. જે રીતે આ બનાવ હાસ્યાસ્પદ છે, આ જાહેરાત હાસ્યાસ્પદ છે, તે રીતે આ સરકાર સામે જ્યારે પણ કોઈ આંદોલન કરવાનો મોકો મળતો હોય છે આ સરકાર કોઈને આંદોલન કરવાનો મોકો નથી આપતી, આંદોલન કરવા દેતી નથી, જનતાના અવાજને દબાઈ રાખે છે. કહી શકાય કે હવે જનતાએ અંદરથી પોતે જાગવું પડશે પોતાના હક માટે, પોતાના અધિકારો માટે. જો જનતા જાગશે તો સરકાર જે આવા નિર્ણયો હાસ્યાસ્પદ નિર્ણયો લે છે એ પાછા લેવા પડશે. મારે સીતારામનજીને બે હાથ જોડીને કહેવાનું કે માનનીય પ્રધાનમંત્રીએ જે વચન આપ્યું છે 100 લાખ કરોડ રૂપિયાનું, ત્યાંથી જ રૂપિયા લઈ લે અને જનતાને આ જે હાઈવે ભાડે આપવાના છે, એરપોર્ટ ભાડે આપવાના છે, એ ભાડે આપવાનું બંધ કરવામાં આવે. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.